नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 માં આપણે માનવ આંખનો અભ્યાસ કરી રહ્યા છીએ. પાઠ છે 11 માનવ આંખ અને આપણી આસપાસની દુનિયા. આંખ દ્વારા આપણે આપણી આસપાસની દુનિયા જોઈ શકીએ છીએ. આંખની રચના અને તે કેવી રીતે કાર્ય કરે છે તેનો અભ્યાસ આપણે કર્યો, પણ ઘણી વખતે આંખની આગળ રહેલો પારદર્શક પટલ પારદર્શક પટલ વાદળછાયો અથવા ધૂંધળો બની જાય છે. આથી ઘણી વખતે વ્યક્તિ આ ધૂંધળું બની જાય છે. ઘણી વખતે વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવે છે અને સર્જરી દ્વારા તે ફરી પાછી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. જોવાનું ઘટી જાય છે અને જો ઓપરેશન કરાવવામાં આવે તો ફરી પાછી દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. આમ પારદર્શક પટલ આગળ રહેલો આંખનો પારદર્શક પટલ દૂધ્યો અથવા વાદળછાયું બની જાય તો તેવી ખામીને મોતિયો કહે છે. પહેલી ખામી આંખની ખામીઓ લેવાની છે. આજે માનવ આંખની ખામીઓ મોતિયો ત્યારે આવી ખામી સર્જાતી હોય છે. ઓપરેશન સર્જરી દ્વારા પાછી આંખની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે આપણે વસ્તુ જોઈએ છીએ ત્યારે પારદર્શક પટલ પરથી કિરણો નેત્રમણી પર પડે છે અને તેનું પ્રતિબિંબ નેત્રપટલ પર ઝીલાય છે. આ રીતે રચના થયેલી હોય તો આંખ કાર્ય કરી શકે છે અને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ બતાવી શકે છે. પરંતુ ઘણી વખતે આ કિરણો નેત્રપટલ પર પડવાને બદલે ઘણી વખતે થોડા આગળ પડી જાય છે અને ઘણી વખતે થોડા પાછળ જતા રહે છે. આમ જ્યારે આગળ પડે છે ત્યારે માયોપિયા નામની ખામી રચાય છે, જ્યારે લઘુ દ્રષ્ટિની ખામી થાય છે. અને જ્યારે પ્રતિબિંબ નેત્રપટલ પર પડવાને બદલે પાછળના ભાગમાં પડે છે ત્યારે હાઇપરમેટ્રોપિયા નામની ખામી રચાય છે અને તેને ગુરુદ્રષ્ટિની ખામી કહેવામાં આવે છે. તો આ આંખની બે ખામીઓ છે, લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી. આંખની ખામી પહેલું છે માયોપિયા. માયોપિયા નામની ખામી લઘુ દ્રષ્ટિની ખામી તરીકે ઓળખાય છે. લઘુ દ્રષ્ટિની ખામીમાં પ્રતિબિંબ નેત્રપટલ પર પડવાને બદલે આગળના ભાગમાં રચાઈ જતો હોય છે. આવી રીતે જ્યારે વસ્તુનું પ્રતિબિંબ અહીંયા રહેલી વસ્તુ પરથી આવતા કિરણો નેત્રમણી પર પડ્યા પછી જો તે આગળના ભાગમાં જ કેન્દ્રિત થઈ જાય, અહીંયા કેન્દ્રિત થઈ જાય, પૂરેપૂરા નેત્રપટલ સુધી પહોંચતા નથી, જો અહીંયા બહિર્ગોળ લેન્સ અંતર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે, અહીંયા આગળ વસ્તુ અને આંખની વચ્ચે અંતર યોગ્ય લંબાઈવાળો અંતર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે તો વસ્તુ પરથી પડતા કિરણો આપાત થતા કિરણોનું પ્રતિબિંબ ફરી પાછું નેત્રપટલ પર રચાય છે અને વસ્તુ આપણને સ્પષ્ટ દેખાય છે. આમાં આપણને વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. નાની ઉંમરની વ્યક્તિઓમાં આ ખામી જોવા મળે છે. તેઓ દૂરનું સ્પષ્ટ જોઈ શકતા નથી. તેના સ્નાયુઓ
બરાબર પાતળા થઈ શકતા નથી એટલે તેનું પ્રતિબિંબ જાડા જાડા થઈ જાય છે, જે નજીક નજીક એનું પ્રતિબિંબ રચાઈ જાય છે. જેટલું નજીક રચાતું હોય એ પ્રમાણે એના લેન્સના પાવરમાં કાચ લગાવીને આંખાની દૂર કરી શકાય છે. નાની ઉંમરની વ્યક્તિઓમાં જોવા મળે અંતર પણ લેન્સથી દૂર કરી શકાય અને વસ્તુનું પ્રતિબિંબ આગળ રચાઈ જાય છે. આ થઈ માયોપિયા, લઘુદૃષ્ટિની ખામી. ત્યાર પછી આપણે લઈએ બીજી ખામી છે હાઈપર મેટ્રોપિયા. એટલે કે દૂરદૃષ્ટિની ખામી. મોટી ઉંમરની વ્યક્તિમાં જોવા મળે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને તે ખામી દૂર કરી શકાય અને પ્રતિબિંબ પાછળ જતું હોય છે. જ્યારે આપણે વસ્તુને જોઈએ આ વસ્તુ છે અને આ આંખ છે. જ્યારે આપણે વસ્તુને જોઈએ ત્યારે વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડવાને બદલે પાછળ પડે છે, પાછળ રચે છે. યોગ્ય લંબાઈવાળા યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને અહીંયા બહિર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે વસ્તુઓને આંખની વચ્ચે તો વસ્તુ પરથી આવતા કિરણો નેત્રપટલ પર પડશે એટલે ખામી દૂર થઈ જશે. આમાં બહિર્ગોળ લેન્સ ઘણી વખતે મોટી ઉંમરની વ્યક્તિઓમાં સિલિયરી સ્નાયુઓ ખૂબ નબળા પડી જતા હોય છે. તેઓને નજીકનું અને દૂરનું જોવા માટે મુશ્કેલી પડે છે. તો એવી ખામીને કહેવામાં આવે છે પ્રેસ માયોપિયા ખામી. એને બંને લેન્સના ચશ્માનો ઉપયોગ કરવો પડે છે, બહિર્ગોળ લેન્સનો અને અંતર્ગોળ લેન્સના બંને લેન્સ લગાવીને આ ખામીને દૂર કરી શકાય છે. તો આ થઈ આખી ખામીની વાત. પહેલી ખામી છે લઘુદ્રષ્ટિની ખામી. લઘુદ્રષ્ટિની ખામીમાં વસ્તુ પરથી આવતા કિરણો નેત્રપટલ પર પડવાને બદલે થોડા આગળ જ પડે છે, આગળ જ કેન્દ્રિત થઈ જાય છે. આથી તેઓને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી. અને ગુરુદ્રષ્ટિની ખામી વસ્તુ પરથી આવતા કિરણો નેત્રપટલ પર પડવાને બદલે એની પાછળ જતા રહે છે અને આથી તેઓને નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. આ પ્રકારે આંખમાં બે પ્રકારની ખામી રચાય છે અને ઘણી વખતે મોટી ઉંમરની વ્યક્તિઓમાં સિલિયરી સ્નાયુઓ નબળા પડી જતા હોય છે અને સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી તેઓને નજીકનું અને દૂરનું જોવામાં મુશ્કેલી પડે છે. એને કહેવામાં આવે છે પ્રેસ માયોપિયા. ફરીથી આપણે જોઈએ પાઠ્યપુસ્તક પ્રમાણે તો કેટલીક વાર મોટી ઉંમરની વ્યક્તિઓ આંખનો સ્ફટિકમય લેન્સ ડૂબ્યો અથવા વાદળછાયો બની જાય છે. આ પ્રકારની પરિસ્થિતિને મોતિયો કહે છે. પહેલી વાત આપણે મોતિયો કહે. મોતિયો એટલે શું? તો આંખનો સ્ફટિકમય લેન્સ ડૂબ્યો અથવા વાદળછાયો બની જાય તો તેનાથી અંશત અથવા સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. થોડું ઝાંખું દેખાય અથવા સંપૂર્ણ ન દેખાય. મોતિયાની સર્જરી દ્વારા જોવાની પુનઃશક્તિ પ્રસ્થાપિત કરી શકાય છે. ત્યાર પછી દ્રષ્ટિની ખામીઓ અને તેનું નિવારણની વાત કરીએ. દ્રષ્ટિની ખામીઓ બે છે, માયોપિયા ત્રણ છે, માયોપિયા, હાઇપરક્રિયા, હાઇપર મેટ્રોપિયા અને પ્રેસ માયોપિયા. કેટલીક વાર આંખો ધીમે ધીમે પોતાની સમાવેશ ક્ષમતા ગુમાવતી જાય છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ આરામથી અને સ્પષ્ટ જોઈ શકતી નથી, આપણને સ્પષ્ટ વસ્તુ દેખાતી નથી. ત્રણ પ્રકારની ખામીઓ રચાય છે. લઘુદ્રષ્ટિની ખામી એટલે કે માયોપિયાની ખામી, બીજી છે હાઇપરમેટ્રોપિયા, બાયોપિયા. આ લખવાનું છે આ. ત્રણ પ્રકારની ખામીઓ છે. માયોપિયાની વાત કરીએ તો આ ખામીને લઘુદ્રષ્ટિની ખામી કહે છે. માયોપિયાને લઘુદ્રષ્ટિની ખામી કહે છે. માયોપિયા ધરાવતી વ્યક્તિને નજીકની વસ્તુઓ સ્પષ્ટપણે જોઈ શકે છે. નજીકનું જોઈ શકે પણ દૂરનું જોઈ શકતા નથી. દૂરનું ન દેખાય.
દૂરનું દેખાતું નથી, નજીકનું તો તેઓ સ્પષ્ટ જોઈ શકશે. આ વ્યક્તિ, આ ખામીવાળી વ્યક્તિ આપણું દૂરબિંદુ અનંત અંતરેથી ખસીને નજીક આવી જાય છે, એનું બિંદુ નજીક આવી જાય છે. આવી વ્યક્તિ થોડા મીટર દૂર રાખેલી વસ્તુઓ જ સ્પષ્ટ જોઈ શકે છે અને અનંત અંતરે દૂર રહેલી વસ્તુઓ જોઈ શકતી નથી. અંતર્ગોળ લેન્સના ચશ્મા લગાવીને આ ખામીનું નિવારણ થઈ જાય છે. આકૃતિમાં તેને બતાવેલું છે. લઘુદ્રષ્ટિનું આંખનું દૂરબિંદુ નજીક આવી જાય છે અને આ ખામી રચાય છે અને પછી તેને અંતર્ગોળ લેન્સના ચશ્મા વડે દૂર કરી શકાય છે. આકૃતિ દોરવાની છે ટૂંકમાં લખો ત્યારે. ત્યાર પછી વાત કરીએ તો હાઇપર મેટ્રોપિયાની વાત કરીએ. હાઇપરમેટ્રોપિયામાં ગુરુદૃષ્ટિની ખામી કહેવાય. એને ગુરુદૃષ્ટિની ખામી ધરાવતી વ્યક્તિ દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી. નજીકનું નથી થાય, નજીકની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી, નજીકનું નથી થાય. નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી પરંતુ નજીકની વસ્તુઓ તેને અસ્પષ્ટ દેખાય છે. આવી વ્યક્તિમાં આંખનું નજીક બિંદુ સ્પષ્ટ દ્રષ્ટિ અંતરથી દૂર ખસી જાય છે. નજીક બિંદુ 25 સેન્ટીમીટરનું હોય એ દૂર ખસી જાય છે. આવી વ્યક્તિએ આરામથી વાંચવા માટે વાચન સામગ્રી આંખથી 25 સેન્ટીમીટરથી દૂર, આંખ અમારે જેવા વાંચતા હોય તો આંખ ચશ્મા વગર આંખ વાંચતા હોય, થોડું દૂર રાખીએ તો વળી દેખાય આપણે, 25 સેન્ટીમીટર સુધી ના દેખાય, એનાથી દૂર દૂર દેખાશે. અને મોટી ઉંમરની વ્યક્તિઓમાં આ ખામી જોવા મળે છે. વસ્તુનું પ્રતિબિંબ રેટિનાની પાછળના ભાગે કેન્દ્રિત થાય છે. રેટિના એટલે નેત્રપટલની પાછળના ભાગમાં કેન્દ્રિત થાય છે. આંખના લેન્સની કેન્દ્ર લંબાઈ ઘણી વધારે હોવી, આંખનો ડોળો ખૂબ નાનો થવો, આ ખામી કેમ થાય તો કેન્દ્ર લંબાઈ, લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય, આંખનો ડોળો નાનો થઈ જાય ખામી સર્જાવાનું કારણમાં. પહેલું કારણ, લેન્સની કેન્દ્ર લંબાઈ વધી છે. કેન્દ્ર લંબાઈ વધે, લેન્સની કેન્દ્ર લંબાઈ વધે એટલે ખામી સર્જાય. અને બીજું, ડોળો નાનો થઈ જાય, ડોળો નાનો. આ બે કારણથી આ ખામી સર્જાતી હોય છે. તો આમાં આપણે ખામી સર્જાવાનું કારણ આંખના લેન્સની વક્રતા વધી જાય, આમાં વક્રતા વધી જશે, આનું કારણમાં વક્રતા વધે, પહેલું કારણ. પછી બીજું કારણ, ધોળો મોટો થઈ જશે, ધોળો મોટો થઈ જશે. આ બે કારણથી અને આમાં આ બે કારણથી ખામી સર્જાતી હોય છે, ખામી સર્જાવાનું કારણ. બહિર્ગોળ લેન્સથી આ ખામીનું નિવારણ કરી શકાય છે. આવી રીતે આગળ બહિર્ગોળ લેન્સ મૂકી દેવામાં આવે તો પછી ખટ બરાબર નેત્રપટલ પર વસ્તુનું પ્રતિબિંબ રચાઈ જાય છે અને વસ્તુનું સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યાર પછી ત્રીજી ખામી છે પ્રેસ બાયોપિયા. ઉંમર વધવાની સાથે આંખની સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે, આપણા સ્નાયુઓ નબળા પડી જાય, સમાવેશ ક્ષમતામાં ઘટાડો થાય છે. મોટા ભાગની વ્યક્તિઓ આંખનું નજીક બિંદુ દૂર ધકેલાય જાય, નજીક બિંદુ છે એ 25 સેન્ટીમીટરથી દૂર જતું રહે. ચશ્મા વિના તેમને વસ્તુઓ આરામથી અને સ્પષ્ટ રીતે જોવામાં તકલીફ પડે છે, ચશ્મા વિના તે વસ્તુઓ જોઈ શકતા નથી. આવી ખામીને પ્રેસ બાયોપિયા કહે છે. આ ખામી આંખના સિલિયરી સ્નાયુઓ નબળા પડવાથી અને આંખનો નેત્રમણીની સ્થિતિસ્થાપકતા ઓછી થવાથી થાય છે. આના કારણમાં આ ખામી સર્જાવાના કારણમાં પહેલું કારણ કે સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે, સિલિયરી સ્નાયુઓ નબળા પડે છે, ઉંમર વધવાની સાથે તે નબળા પડી જાય છે અને લેન્સ તેની સ્થિતિસ્થાપકતા ગુમાવે છે. લેન્સ પાતળો જાડો થવો જોઈએ, થતો નથી, સ્થિતિસ્થાપકતા ગુમાવે. સ્થિતિસ્થાપકતા એટલે આપમેળે લેન્સ જાડો થાય, આપમેળે લેન્સ, આ લેન્સ જાડો થાય, પાતળો થાય. આ પાતળો થવો જોઈએ, જેમ બને પાતળો થવો જોઈએ, પરંતુ તે થઈ શકતો નથી. આ જાડો થવો જોઈએ અને થઈ શકતો નથી, સ્થિતિસ્થાપકતા ગુમાવી દે છે, ત્યારે આવી ખામી ઉદ્ભવે છે. કેટલીક વાર વ્યક્તિ લઘુદ્રષ્ટિની ખામી અને ગુરુદ્રષ્ટિની ખામી એમ બંને ખામીથી પીડાતી હોય, નજીકનું ના દેખાતું હોય અને દૂરનું ના દેખાતું હોય,
એટલે કે બંને ખામીથી પીડાતી હોય આવી વ્યક્તિને દ્વિકેન્દ્રી લેન્સની જરૂર પડે છે. કેવા લેન્સની જરૂર પડે? દ્વિકેન્દ્રી બાયફોકલ લેન્સ. બાયફોકલ લેન્સની મદદથી આ ખામીને દૂર કરી શકાય છે. હવે બંને લેન્સ હોય, અત્યારે ગોલ લેન્સ થઈ હોય અને બે ગોલ લેન્સ થઈ હોય, વચ્ચે તિરાડવાળા ચશ્મા પહેરતા હોય લોકો, વચ્ચે સામાન્ય તિરાડ. સામાન્ય પ્રકારના બાયફોકલ લેન્સમાં અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ એમ બંને લેન્સનો ઉપયોગ થાય છે. ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ હોય અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હોય. આવી રીતે જ્યારે એ લોકો લેન્સના ચશ્મા પહેરે ત્યારે આ ચશ્માની અંદર નીચેનો ભાગ બહિર્ગોળ હોય અને ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સનો હોય અને સામાન્ય વચ્ચે તિરાડ રહે આવા લેન્સનો તે ઉપયોગ કરતા હોય છે. નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ હોય, બાયફોકલ લેન્સ કહેવાય. તે દૂરની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. ઉપરનો ભાગ અંતર્ગોળ લેન્સ છે જે દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાડે છે અને નીચેનો ભાગ બહિર્ગોળ લેન્સ છે. આ નીચેનો છે બહિર્ગોળ લેન્સ છે, આ દૂરની વસ્તુ બતાવશે અને નજીકનું વાંચવા માટે આપણને મદદ કરશે. નજીકની વસ્તુઓ જોવામાં મદદરૂપ થાય છે. આજકાલ સંપર્ક લેન્સથી, કોન્ટેક્ટ લેન્સથી અથવા શસ્ત્રક્રિયાથી આવી ખામીનું દૂર કરી શકાય છે. કોન્ટેક્ટ લેન્સ અથવા શસ્ત્રક્રિયા ઓપરેશન કરીને આવી ખામીઓ દૂર કરી શકાય છે. તો આજે આપણે આંખની ખામીઓ સુધીનું રાખીએ, ત્યાર પછી પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન એ આપણે આના પછીના બે લેક્ચરમાં લઈશું. તો આજે આપણે જોયું કે આંખની ખામીઓ, આંખમાં ત્રણ પ્રકારની ખામીઓ છે જોઈ લો. બોર્ડ પર આપણે બધું લખેલું છે. પહેલી ખામી, આંખની ત્રણ ખામીઓ છે, માયોપિયા એટલે કે લઘુદ્રષ્ટિની ખામી, હાઇપરમેટ્રોપિયા એટલે કે દૂરદ્રષ્ટિની ખામી. લઘુદ્રષ્ટિની ખામીમાં વ્યક્તિ જ્યારે વસ્તુને જુએ છે ત્યારે તેનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડવાને બદલે નેત્રપટલથી આગળ રચાઈ જાય છે, આથી તેઓને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. આ વ્યક્તિઓ નજીકની વસ્તુ તો સ્પષ્ટ જોઈ શકે છે પરંતુ તેઓ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી અને નાની ઉંમરની વ્યક્તિઓમાં ખાસ આવી ખામી સર્જાતી હોય છે. કેવી રીતે દૂર કરી શકાય? તો અંતર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સ અહીંયા મૂકીને આ ખામીનું નિવારણ કરી શકાય છે. આ અંતર્ગોળ લેન્સ મૂકવાથી વસ્તુ પરથી આવતા કિરણો નેત્રપટલ પર પડી જશે અને વસ્તુનું સ્પષ્ટ પ્રતિબિંબ રચાશે. હાઇપરમેટ્રોપિયાની વાત કરીએ તો ગુરુદ્રષ્ટિની ખામીમાં જ્યારે વ્યક્તિ વસ્તુ જુએ છે ત્યારે તેનું પ્રતિબિંબ નેત્રપટલ પર પડવાને બદલે પાછળના ભાગમાં રચાય છે અને તેને યોગ્ય સ્થાને લાવવા માટે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે. સિલિયરી સ્નાયુ પોતાની લંબાઈ બરાબર નજીક બીજું હતું એવું દૂર જતું રહે છે. મોટી ઉંમરની વ્યક્તિઓમાં ખામી સર્જાતી હોય છે. પ્રતિબિંબ નેત્રપટલ પાછળ જતું રહે છે, તેઓને નજીકનું નથી દેખાતું પણ દૂરનું સ્પષ્ટ દેખાતું હોય છે. 25 સેન્ટીમીટરથી તેનું નજીક બિંદુ વધારે દૂર જતું રહ્યું હોય, આથી તેઓને આવી ખામી સર્જાતી હોય છે. પ્રેસબાયોપિયામાં મોટી ઉંમરની વ્યક્તિમાં સિલિયરી સ્નાયુ નબળા બની જતા હોય અથવા એનો લેન્સ એની સ્થિતિસ્થાપકતા ગુમાવી દે. લેન્સ આપણે જાડો અને પાતળો થતો થયા કરતો હોય. સામાન્ય આંખ હોય તો સામાન્ય આંખમાં આ સામાન્ય આંખ છે, આ એનો લેન્સ છે, આ એને જકડી રાખતા સિલિયરી સ્નાયુઓ છે. આ સિલિયરી સ્નાયુઓ એને જાડો અને પાતળો કરતા હોય. આંખ જાડો કરે અને ઘણી વાર પાતળો પાતળો ત્યારે થાય કે આપણે દૂરની વસ્તુ જોતા હોઈએ ત્યારે લેન્સ પાતળો થતો હોય છે, જ્યારે નજીકની વસ્તુ જોતા હોઈએ ત્યારે લેન્સ જાડો થતો. આપમેળે જાડો અને પાતળો તૈયાર કરીને સ્થિતિસ્થાપકતા કહીએ, પરંતુ ઉંમર વધવાની સાથે સ્થિતિસ્થાપકતા ગુમાવે છે અને સ્થિતિસ્થાપકતા ગુમાવશે સિલિયરી સ્નાયુ તેના નબળા પડી જશે. આ સ્નાયુ બરાબર કાર્ય નહીં કરે એટલે લેન્સ જાડો પાતળો થઈ શકશે નહીં, આથી તેઓને નજીકનું અને દૂરનું બંને જોવામાં તકલીફ પડે છે. તો આવી ખામીને પ્રેસબાયોપિયા નામની ખામી. આ આંખની ત્રણ ખામી છે. પહેલી છે માયોપિયા, બીજી ખામી છે હાઇપર મેટ્રોપિયા, ત્રીજી ખામી છે પ્રેસ
બાયોફિયર. અને એક ખામી છે પેલી કેટેરેક્ટ નામની ખામી, એ મોતિયો સ્ફટિકમય લેન્સ આપણો છે જે દુધ્યો અથવા વાદળછાયું બની જાય તો વ્યક્તિ દ્રષ્ટિ અંશતઃ અથવા સંપૂર્ણ ગુમાવી દે છે. જ્યારે વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવે ત્યારે તેને મોતિયો કહેવામાં આવે અને શસ્ત્રક્રિયાથી સર્જરીથી આ ખામીને દૂર કરી શકાય છે અને વ્યક્તિ ફરીથી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકે છે. તો આજે તમારે આ બધું લેસનમાં લખવાનું રહેશે. મોતિયો સમજાવો, પહેલો પ્રશ્ન, જ્યારે સ્ફટિક લેન્સ દુધ્યો અથવા વાદળછાયો બની જશે ત્યારે વ્યક્તિ દ્રષ્ટિ ગુમાવશે અંશતઃ અથવા સંપૂર્ણ, થોડી અથવા વધારે. માયોપિયા, હાઇપરમેટ્રોપિયા અને પ્રેસ બાયોપિયા, આ ત્રણ ટૂંકમાં આકૃતિ દોરીને લખવાની છે. પ્રેસ બાયોપિયામાં આકૃતિ નથી, એમાં આપણે બાયફોકલ લેન્સનો ઉપયોગ કરીને આ ખામી દૂર કરી શકે. ઉપરનો ભાગ ધ્રુવો લેન્સનો બનેલો હોય જે દૂરની વસ્તુ જોવામાં મદદરૂપ થશે અને નીચેનો ભાગ છે એ વેરિકોલ લેન્સનો બનેલો હોય જે નજીકની વસ્તુ જોવામાં વ્યક્તિને મદદ કરશે. આમ પ્રેસ બાયોપિયાના ખામીના બંને નજીકનું અને દૂરનું સ્પષ્ટ દેખાતું નથી અને બાયફોકલ લેન્સ દ્વારા તે ખામી દૂર કરી શકાય છે. અહીં સુધીનું લેસન કરી લેવાનું છે. નમસ્કાર.